तुमसे कहीं बिछड़ कर चले जाए तुमसे कहीं तो ये मत समझना कि तुम्हारे नहीं, जहां भी रहेंगे तुम्हारे रहेंगे, तुम्हारे रहेंगे। પંડ્યા સાહેબના હાથે આજના બર્થડે બોયઝ એન્ડ ગર્લ્સને આપણે મોમેન્ટો આપવાનું છે, એટલે પંડ્યા સાહેબનો લાભ આપણને મળે એટલે હું નામ બોલું પંડ્યા સાહેબ પાસેથી આવે બર્થડે બોલ જે હાજર છે એનું ભાઈ દરેક સ્ટુડન્ટ ને વિનંતી છે સાહેબ ને પગે લાગે આજે પદ્મિની ને આજે ગુરુ દક્ષિણા જ મળી છે, પહેલી વખત બર્થડે ઉજવાયો બીજું કોઈ છે બર્થડે બીજું આપણે જે આપણને ઓવરવિલિંગ સપોર્ટ નમ્રતા રાણા કાયમ માટે સપોર્ટ કરે છે એના માટે વેલકમ કચ્છ ભુજ થી આપણા પ્રોગ્રામ માં સ્પેશિયલી બે દિવસ બગાડી 10,000 ખર્ચી ને આવે છે બરાબર વેલકમ મી અને ખાસ ખાસ થેન્ક્સ કેમ કે ધોળકે ખાસ ખાસ થેન્ક્સ ખાસ થેન્ક્સ એમણે મને સપોર્ટ કર્યો ને ભેગા આવ્યા કચ્છ ભુજ થી કચ્છ ભુજ થી આવ્યા કચ્છ ભુજ યર લકી ડોક્ટર ગુંજન અને અશ્વ અને માત્ર આપણા ક્લાસનું નહીં ગાંધીનગર અને આજુબાજુના એરિયામાં પણ જે પ્રોમિનેન્ટ ડોક્ટર્સ તરીકે બંને મિત્રો ખૂબ નામ કાઢ્યું છે ખૂબ બોલો અને ખૂબ યશ પ્રાપ્ત કર્યો બંનેને ધન્યવાદ ફોટો મારો એટલે ફોટો લે લે મૌલિના અવર પ્રાઉડ સિંગર મૌલિના પ્રોફેશનલ પ્રોફેશનલ મિસ્ટર મૌલિના કે ખૂબ સરસ મને એમ કે જોડના ગ્રુપમાં મૌલિના ના કેંગે હવે આજે બધા ક્લાસમેટ જ છે સાહેબ કોઈ પ્રોફેશનલ નથી હવે આપણે પંડ્યા સાહેબ નો એવરીથિંગ ઇઝ ફર્સ્ટ ટાઈમ પદ્મિની આજે 3 વાર યુ આર લકી 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 સૌથી ક્લાસમાં ધ્યાન નહીં આપનાર ને આજે આખી દુનિયા પૂછે છે જોન જોકે એ તો મેં પહેલા જ Oh,
જોકે Yeah.
અમે બે મિત્રો નદી કિનારે બેઠા હતા
અને સામેથી એક ભાઈ ધંધાતા ચાલતા આવતા હતા, એટલે બે ડૉક્ટર મિત્રો હતા. એટલે એક જણાએ એમ કીધું કે આ ભાઈના ચાલ ઉપરથી એવું લાગે છે કે એના ની જોઈન્ટમાં પ્રોબ્લેમ લાગે છે. બાજુમાં સાથે કહેવું હતું કે ના તું ફોટો જોવા, નીમાં નહીં, આ એન્કલનો પ્રોબ્લેમ છે, કે નીનો તો હું માસ્ટર છું, આ રીતે ના ચાલે. કીધું કંઈ વાંધો નહીં, જોઈએ, આપણે હિસ્ટ્રી લઈશું. એટલે ભાઈ ચાલતા ચાલતા અમારી નજીક આવ્યા ત્યારે અમે પૂછ્યું કે ભાઈ તને શું તકલીફ છે, તારા ગોઠણમાં દુખે છે કે ઘૂંટીમાં દુખે છે? એટલે કંઈ તકલીફ નથી, મારા સ્લીપરની પટ્ટી તૂટી ગઈ. વેરી ગુડ, સ્મૂધ કહી શકાય એવી જઈ રહી છે. દુઃખ કોઈને કંઈ હોય, કોઈને કંઈ હોય, પણ છતાં પણ મારી લાઈફ પણ ખૂબ જ સુંદર જઈ રહી છે. એટલે મારા જીવનમાં કદાચ એવા કોઈ પ્રસંગ, કારણ કે હું આવી રીતે કંઈ ભણેલી નથી કે મારા હસબન્ડ પણ આવા કોઈ સરસ ઓલામાંથી પસાર થયેલા નથી, એટલે મારી પાસે એવા પ્રસંગો નથી. પણ મેં, હું એક ટ્રેનર છું કદાચ, તો હું એક વાત કરી આપણે લોકો આપણું જીવન કેવું જીવવા માંગીએ છીએ આપણે જ નક્કી કરી શકીએ છીએ. એક પુલ બનાવતો હતો, મજૂરી કરું છું, દિવસો પૂરા કરું છું. આગળ ગયો પત્રકાર અને એને બીજા એક માણસને પૂછ્યું તો કે મેરા છોકરા છે એનું પેટ ભરવા માટે હું આ કાળી મજૂરી કરી